કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું શાહી ફાલુદા લસ્સી ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી પીવાની ખૂબ મજા આવે છે અને એમાં પણ જો આવી અલગ ફ્લેવરવાળી લસ્સી હોય તો એની તો વાત જ કંઈક અલગ છે તો ચલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ જો તમે ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને રોજ આવી નવી નવી રેસિપી માટે બાજુમાં રહેલા બે લાયકન ઉપર જરૂર ક્લિક કરી દો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે અને તમે ચેનલની સાથે જોડાયેલા રહો મેં ઘડી પાંચસો એમ એલ દૂધમાંથી દહીં બનાવેલું છે દહીં જાડું કેવી રીતે બનાવવું મેં બતાડેલું છે તે પ્રમાણે તમારે દહીં મેળવી લેવું હવે આપણે આજે એની અંદર ઘરની મલાઈનો ઉપયોગ કરી અને લસ્સી બનાવીશું તો અહીંયા ઘડી મેં ત્રણ ચમચી મલાઈ લીધી છે તમે લસ્સી બનાવો એ જ દિવસની તમારે ફ્રેશ મલાઈ ઉપયોગમાં લેવાની છે હવે આની અંદર આપણે લગભગ અડધા કપ જેટલી ખાંડ નાખીશું અને બ્લેન્ડરથી મિક્સ કરી લઈશું આ પ્રમાણે બ્લેન્ડરથી મિક્સ કરવાથી મલાઈ સરસ રીતે દહીંની અંદર મિક્સ થઈ જાય છે મલાઈ નાખવાના કારણે લસ્સીમાં એક ક્રીમી ટેસ્ટ આવે છે જો તમારી પાસે ફ્રેશ ક્રીમ હોય તો તમે એ પણ ઉપયોગમાં લઈ શકો છો અને જો ના હોય તો મલાઈ નાખશો તો પણ લસ્સી ટેસ્ટમાં સરસ બનશે લગભગ એકથી બે મિનિટ આપણે એને આ પ્રમાણે બ્લેન્ડ કરવાનું છે જેથી સરસ રીતે મિક્સ થઈ જાય હવે અત્યારે અહીંયા આગળ હું મિક્સ ફ્રૂટ એસેન્સ નાખું છું જો તમારી પાસે એ ના હોય તો તમે રોઝ એસેન્સ અથવા તો કોઈપણ ફ્રૂટનું એસેન્સ નાખી શકો છો ચારથી પાંચ ડ્રોપ આપણે નાખીશું અને ફરીથી એકવાર એને મિક્સ કરી લઈશું આ અત્યારે મિક્સ થઈ ગયું છે હવે આપણે જે ગ્લાસમાં સર્વ કરવાનું હોય એમાં સૌથી પહેલાં આ જે ખસ સિરપ આવે છે એ ચમચીની મદદથી આ પ્રમાણે ઉપરથી લગાડીશું જેથી નીચે સુધી સ્પ્રેડ થાય અને દેખાવમાં એકદમ સરસ લાગે નીચે ખસ સિરપનો બેસ તૈયાર થઈ જશે આ પ્રમાણે હવે આપણે એની અંદર ત્રણ ચમચી જેટલું દહીં નાખીશું અહીંયા આગળ મેં સ્ટ્રોબેરી ક્રશ લીધો છે તો એ આપણે નાખવાનું છે લગભગ અડધી એક ચમચી જેટલો ત્યારબાદ આપણે અહીંયા ઘડી મેં તખમરીયા લીધા છે જેને અડધો કલાક માટે મેં પલાળી રાખ્યા હતા હવે એ ક્લીયર આપણે અહીંયા તખમરિયાનું કરીશું તખમરિયાને પલાળી રાખવા જરૂરી છે હવે આપણે ફરીથી બે થી ત્રણ ચમચી દહીં નાખવાનું છે હવે અહીંયા ઘડી મેં પાઇનેપલ ક્રશ લીધો છે એ પણ આપણે એક ચમચી નાખવાનો છે આ પ્રમાણે થોડું થોડું ચમચીથી ફેલાઈને મૂકવાનું જેથી દહીંની સાથે મિક્સ ના થઈ જાય ફરીથી એક લેયર આપણે તકમરિયાનું કરીશું હલકા હાથે તમારે ઉપર મૂકવાનું એટલે એ છેક નીચે સુધી નહીં જાય અને આ પ્રમાણે લેયર અલગ અલગ બનશે ફરીથી આપણે બે થી ત્રણ ચમચી દહીં નાખીશું હવે અહીંયા ઘડી મેં અત્યારે ઓરેન્જ ક્રશ લીધો છે એ પણ આપણે એ જ પ્રમાણે એની ઉપર મૂકીશું જો તમારી પાસે અલગ અલગ ફ્લેવરના ક્રશ ના હોય તો તમે કોઈ પણ ફ્લેવરનો જે તમારી પાસે અવેલેબલ હોય એમાંથી આ બનાવી શકો છો ખસનો અથવા તો રોજનો જો સિરપ હોય તો એમાંથી પણ આ પ્રમાણે લેયર તૈયાર કરી શકો છો ફરીથી આપણે ઉપર દહીંનું એક લેયર કરી દઈશું આમાં આપણે બરફ અત્યારે નથી નાખવાનો પણ આ પ્રમાણે લસ્સીને પહેલાં તૈયાર કરી લેવાની છેલ્લે એક અડધી ચમચી જેટલા તખમરી આપણે મૂકીશું અને જેટલા આપણે ફ્રૂટના બધા ક્રશ લીધા છે એ બધાના એક ચાર ચાર પાંચ પાંચ ડ્રોપ આપણે આ પ્રમાણે મૂકી દઈશું જેથી એકદમ કલરફુલ લાગે અને દેખાવામાં એકદમ એટ્રેક્ટિવ લાગે પાઇનેપલ સ્ટ્રોબેરી ઓરેન્જ અને ખસ એમ મેં ચાર ફ્લેવર અત્યારે અહીંયા આગળ લીધી છે છેલ્લે આપણે એની પર તૂટી ફ્રૂટી નાખીશું અહીંયા મેં મિક્સ કલરની લીધી છે જો તમારી પાસે મિક્સ કલર ના હોય તો તમે કોઈ પણ એક કલર જે આવે છે એ હોય તો પણ લઈ શકો છો અને છેલ્લે આપણે એની પર કાજુ નાખીશું આ પ્રમાણે લસ્સીને તૈયાર કર્યા પછી આપણે પંદરથી વીસ મિનિટ માટે ડીપ ફ્રીઝરમાં મૂકી રાખવાની છે જેથી એકદમ ચિલ્ડ થઈ જશે જો તમે લસ્સી બનાવતી વખતે દહીંની સાથે બરફ નાખશો તો એનું પાણી બનશે અને જે લસ્સી છે એ જાડી નહીં બને તો તમારે પ્રોપર લસ્સીવાળી કન્સિસ્ટન્સી જોઈતી હોય જેવી બહાર મળે છે એવી જાડી તો આ પ્રમાણે લસ્સી તૈયાર કરી અને પછી એને ફ્રીઝરમાં મૂકવાની અને પછી એને સર્વ કરવાની તમે આ પ્રમાણે રસ્સી બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને તમારા વ્યૂઝ કમેન્ટ કરીને કહેવાનું ના ભૂલતા જો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે